સરકારે જાહેર કર્યા લોકડાઉનના 89 દિવસ જેટલા લાંબા સમયના અંતરાલ બાદ આજે સરકારના નિયમ મુજબ ખોડલધામ એવા મંગલ મંદિર દ્વારા વહેલી સવારેથી જ ખુલી જતા દર્શનાર્થીઓ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક એવા ખોડલધામ ખાતે અતૂટ શ્રદ્ધા ધરાવતા શ્રદ્ધાળુ આજ સવારથી જ માના દર્શને આવી ગયા હતા, જેમાં સૌ પ્રથમ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઊભા રહીને જ્યારે તેઓ તપાસ કક્ષમાં પહોંચે છે ત્યારે તેઓના હાથે સેનિટાઇઝ કરી માસ્ક ન પહેર્યું હોય તો માસ્ક પહેરાવી થર્મલ ગનથી દર્શનાર્થીનું તાપમાન માપ્યા બાદ બધું જ યોગ્ય જણાય તો પ્રવેશ આપવામાં આવે છે. આજ પ્રથમ દિવસ સોમવારથી જ સુરત, અમદાવાદ, વલસાડ જેવા દૂર શહેરોથી દર્શન કરવા માટે લોકો આવ્યા હતા અને ધંધા રોજગાર શરૂ કર્યા હતા. પહેલાં માના દર્શન કરી ધંધામાં વૃદ્ધિના આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ સર્વ મંગલ કામના અને દેશના કોરોના વાયરસના સંક્રમણથી મુક્તિ મળે તેવી પ્રાર્થના ભક્તો દ્વારા કરવામાં આવી હતી. બોલો ખોડિયાર માત કી જય. મારું નામ નેન્સી બલર છે, હું સુરતથી આવી છું. અમે બધા અહીંયા દર્શન કરવા આવેલા. આજે લગભગ 2-2.5 મહિના પછી મંદિર ખુલ્યું છે, પણ બધા સરકારના નિયમ પ્રમાણે જ બધું કામ થાય છે. અહીંયા લાઇનમાં બધા બોક્સ બનાવેલા છે, તેમ ઊભા રહીને એક પછી એક સ્ક્રીનિંગ કરીને પછી જ અંદર જવા દે છે. પહેલાં અમે ત્યાં હાથ પણ ધોયા અને અંદર બધું એકદમ બધું રેડી છે.